ઉનાળાની કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી છે ત્યારે અમદાવાદના એપીએમસી માર્કેટમાં આજે શાકભાજીની આવકમાં ઘટાડો થયાની સાથે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં આજે શાકભાજીના ભાવમાં 15-20% વધારો નોંધાયો છે. આમ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, તેથી તેમણે શાકભાજી ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ઉનાળાની ગરમીમાં શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી કરતા ખેડૂતોએ પાકને સારો રાખવા માટે વધારે પાણી આપવું પડે છે, પરંતુ જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો પાક બગડી જવાની શક્યતા રહે છે. આ સિવાય અનેક પરિબળો પણ અસર કરતા હોય છે, જેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે, જેમાં આજે શાકભાજીના ભાવ વધુ ઊંચકાયા છે, જેમાં રીંગણ, ફુલાવર, ટામેટા, ચોળી, મરચાં, તુવેર, મેથી, રતાળું વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયાની સરખામણીમાં આજે રીંગણ, ફુલાવર, ટામેટા, ચોળી, મરચા, તુવેર, મેથી, રતાળું વગેરેના ભાવમાં 15-20% વધારો નોંધાયો છે, પરંતુ જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવ પણ ઊંચકાવાની શક્યતા છે. પરંતુ શાકભાજીના ભાવમાં થતી વધઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.